મિત્રો, આપણે રોજના જીવનમાં કેટલી વાર વાતો કરીએ છીએ. ક્યારેક આપણે કોઈનું સાંભળીએ છીએ તો ક્યારેક આપણે કોઈને કંઈ કહીએ છીએ. ક્યારેક આપણો અવાજ ઊંચો હોય છે, ક્યારેક આપણો અવાજ નીચો હોય છે. ક્યારેક આપણે ધીરું બોલીએ છીએ, ક્યારેક આપણે એકદમ જોરથી બોલીએ છીએ. કોઈનો અવાજ આપણે સાંભળો હોય કે કોઈનો અવાજ એકદમ ટીનનો હોય, જ્યારે કોઈનો એવો નથી હોતો. તો આજે દરેક પ્રકારના ફેરફાર છે ને, એ ધ્વનિને લાગતા વળગતા છે. તમે એવું ક્યારે પણ વિચાર્યું છે કે જ્યારે બે વ્યક્તિ વાત કરે તો કોઈ એકના મોઢામાંથી બોલાયેલી વસ્તુ બીજાના કાન સુધી કઈ રીતના પહોંચે? કારણ કે એ બે વ્યક્તિની વચ્ચે એક અંતર છે, તો ધ્વનિ એ અંતર કઈ રીતના કાપે છે? પછી એ અંતર અગર એ કાપી પણ લે તો તમે એ વિચાર્યું છે કે જે ધ્વનિ હોય એ કયા પ્રકારમાં હોય છે? એટલે એ કોઈ નાના નાના પદાર્થ હોય છે કે પછી એ એક તરંગના રૂપમાં હોય છે? તો આ દરેક વસ્તુ આપણે જાણશું. તો ચાલો આપણે આગળ વધીએ. તો હવે આપણે પહેલા જાણી લઈએ કે આપણું આજનું અભ્યાસક્રમ શું છે. તો સૌથી પહેલા તો આપણે જાણીશું આવર્ત ગતિના વિષયમાં. આવર્ત ગતિ એટલે કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ ચોક્કસ આકાર બનાવીને એની આસપાસ ફર્યા કરે ને, તો એને આવર્ત ગતિ કહેવાય છે. આને અંગ્રેજીમાં પીરિયોડિક મોશન પણ કહેવાય છે. જેમ કે માની લો કે કોઈ વસ્તુ કોઈ વર્તુળ આકારમાં ફરે છે, કાં તો કોઈ ચોરસ આકારમાં ફરે છે, મતલબ કે એક જ રસ્તો વારે વારે પકડે છે, તો એને આપણે આવર્ત ગતિ કહીએ છીએ. પછી આપણે જાણીશું સરળ આવર્ત ગતિના વિષયમાં. આમાં એટલો જ ફરક હોય છે કે આમાં એક ચોક્કસ બિંદુ હોય ને, એની આગળ પાછળ આપણું જે વસ્તુઓ કે વ્યક્તિ જે પણ હોય ને એ ફેરા કરે. કે માની લો કે જેમ કે આપણે ઘડિયાળ, જે દીવાર પર ઘડિયાળ હોય તો એનો કાંટો નહીં હોય જે નીચે લટકતો હોય, એ કેવો આમ એક ચોક્કસ નીચેનો જે બિંદુ હોય એની આસપાસ ફેરા કરે, તો એને અંગ્રેજીમાં સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય. અને પછી આપણે જાણીશું તરંગના વિષયમાં. હમણાં જ મેં તમને સવાલ પૂછેલો કે આપણી જે ધ્વનિ હોય એ પદાર્થના રૂપમાં હોય કે તરંગના રૂપમાં, તો હું તમને કહી દઉં કે તરંગના રૂપમાં હોય. અને હવે આપણે એ જ તરંગના વિશે થોડુંક ઘણું જાણીશું. તો હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે જાણીએ આવર્ત ગતિના વિષયમાં. તો આવર્ત ગતિ એટલે કોઈ પણ વસ્તુ, જાણે કે માની લો કે કોઈ ચોક્કસ દિશામાં ફરે છે, જેમ કે માની લો કે કોઈ વસ્તુ આવી રીતના કોઈ આવા આકારમાં ફરે છે, તો એટલે એ કેવું કે વારે વારે આ જ દિશામાં ફેરા કરશે, આની બહાર ના જાય, એને આવર્ત ગતિ કહેવાય છે. જેમ કે માની લો કે તમે સવારના ચાલવા જાઓ, તો તમે જે બગીચાની આસપાસ જે ચાલો છો, તો તમારો જે પાથ હોય છે એ નિશ્ચિત હોય છે, તમે એની જ આસપાસ ફરો છો અને એની ઉપર જ ચાલો છો, તો એ થઈ ગઈ આવર્ત ગતિ. અને બીજી હોય કે જાણે કે આપણે જે દિવાલ પર ઘડિયાળનો કાંટો લટકતો હોય, એ કેવો આમ ચોક્કસ આવા જ આવી જ ગતિમાં હોય છે, આમ એ ઉપર જાય છે નીચે આવે છે, ઉપર જાય છે નીચે આવે છે, તો આને આવર્ત ગતિ કહેવાય છે. અને પછી જેમ કે અહીંયા જોઈ લો કે આ જે ખોખું છે એ કેવું છે, આમ આગળ જાય પાછળ જાય છે, આગળ જાય પાછળ જાય છે. એટલે કોઈ પણ વસ્તુ જે એની નિયમિત ગતિ વારે વારે પુનરાવર્તિત કર્યા કરે ને, એને આવર્ત ગતિ કહેવાય છે. હવે આપણે જાણીએ સરળ આવર્ત ગતિના વિષયમાં. આ જે છે ને, એને અંગ્રેજીમાં સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય છે. હવે આમાં કેવું હોય છે, આમાં અને આવર્ત ગતિમાં એક જ ફરક છે. આમાં શું હોય કે એક ચોક્કસ બિંદુ હોય, જેમ કે અહીંયા જે છે ને, આ બી જે છે ને, આ જે આપણો બી પોઈન્ટ, એની આસપાસ જ વસ્તુ ફરે. એટલે જો જેમ કે આ દડો છે, તો એને આપણે પહેલાં ધક્કો આપીએ, તો એ કેવો જશે, અહીંયાથી અહીંયા ઉપર આવશે, પછી પાછો નીચે આવશે, પછી અહીંયા ઉપર જશે આ તરફ, પછી પાછો નીચે અહીંયા આવશે આ બી પોઈન્ટ તરફ. તો અહીંયાની ગતિ કેવી છે, એક બિંદુ તરફ જ છે, એટલે એ ઉપર જશે બિંદુ તરફ આવશે, બીજી તરફ જશે બિંદુ તરફ આવશે, તો આને સરળ આવર્ત ગતિ કહેવાય. અને આ જે બી પોઈન્ટ છે ને, એ જગ્યાએ એની પર જે ધક્કો લાગતો હોય ને, એ શૂન્ય હોય છે. અને બીજી એક વાત, આ જ્યારે પણ ઉપર હોય ને દડો,
તો ત્યારે હંમેશા એના પર જે ધક્કો હોય ને એ આ વ્યૂ પોઈન્ટ તરફ જ હોય છે, એ કોઈ બીજી તરફ ન હોય, એ આ જ તરફ હોય છે. તો આને આપણે સરળ આવર્ત ગતિ કહીએ છીએ. આનો એક તો ઉદાહરણ આ છે, અને એક આની પહેલાં આપણે તમે જે ખોખું જોયેલું ને એ પણ આનું જ ઉદાહરણ હતું. તો આવા પ્રકારના જે આપણા મોશન હોય ને એને સરળ આવર્ત ગતિ કહેવાય છે. તો હવે આગળ વધતા પહેલા આપણે તરંગના વિષયમાં જાણીએ. તો તરંગ એટલે જેમ કે માની લો કે તમારી પાસે એક દોરી છે જે આવા રૂપમાં છે. હવે તમે એને એક તરફથી ઉચકી અને આમ એ આવો કોઈ એને આકાર લીધો અને પછી તમે એને ધક્કો આપ્યો, તો એ જે તમારી દોરી છે એ કેવી જશે? આમ આવી રીતના આગળ વધશે, આવી રીતના. તો આ જે આકાર બન્યો ને એને તરંગ કહેવાય છે. તો આપણી જે ધ્વનિ હોય ને, મેં તમને ના કીધેલું કે તરંગના રૂપમાં વધે આગળ, તો એ આવી રીતના આગળ વધે છે. એટલે એકવાર ઉપર જાય છે, એકવાર નીચે આવે છે. જેમ કે માની લો કે આપણે આ જે દરિયો છે એમાં આપણું પાણી કેવું વહે છે? પહેલાં ઉપર આવે આમ, પછી નીચે જાય, ઉપર આવે નીચે જાય. તો આને આપણે તરંગ કહીએ છીએ. અને આ તમે એ પણ જોયું છે કે આ સરળ આવર્ત ગતિ પણ પરિવર્તે છે. જો કારણ કે એકવાર ઉપર ગયું, પછી નીચે આવ્યું, પાછું ઉપર ગયું, નીચે આવ્યું, એટલે આ જે એનું ચોક્કસ બિંદુ છે ને એની તરફ જ ફેરા કરે છે. તો આને આપણે તરંગ કહેવાય છે. હવે આગળ વધતા પહેલા આપણે તરંગના વિષયમાં થોડીક વસ્તુઓ જાણી લઈએ. તો એમાંથી સૌથી પહેલી છે સમતોલન સ્થિતિ. હવે સમતોલન સ્થિતિ એટલે એ બિંદુ જ્યાં કોઈ પણ વસ્તુ પર જે લાગતો ધક્કો હોય ને એ શૂન્ય હોય. જેમ કે આની પહેલાંના જ આપણા ઉદાહરણમાં કેવું હતું કે આપણો દડો ઉપર જતો હતો, નીચે આવતો હતો, ઉપર જતો હતો, નીચે આવતો હતો. તો આમાં આ જે આપણો જે આ જે બિંદુ હતો ને આવાળો, આ જે એને આપણે કહીએ છીએ સમતોલન સ્થિતિ. કારણ કે અહીંયા એના પર લાગતો ધક્કો બી શૂન્ય છે અને એ આ બિંદુ તરફ વારે વારે આકર્ષાય છે. કારણ કે જ્યારે ઉપર જાય છે ત્યારે એની પર ધક્કો આ તરફ લાગે છે, એટલે એ આ સાઈડ આ બિંદુ તરફ આવવા માંગે છે. તો આને કહેવાય છે સમતોલન સ્થિતિ. પછી બીજું આપણે જાણીએ સ્થાનાંતર. તો આ જ ઉદાહરણમાં આ જે ઉપર ગયું ને અહીંયાથી જે અહીંયા સુધીના ઉપર, તો આ જે અંતર છે ને આ બે બિંદુઓની વચ્ચેનો એને સ્થાનાંતર કહેવાય છે. સ્થાનાંતર એટલે આ બેની વચ્ચેનો સૌથી નાનો રસ્તો. હવે જાણીએ આપણે કંપવિસ્તારના વિષયમાં. તો માની લો કે આપણી એક કોઈ દરિયાની કાં કોઈ દોરીની તરંગ છે, તો એ કેવી જાય છે? જો એમ આવી અહીંયાથી આવે છે, આ નીચે જાય છે, આ ઉપર આવે છે. તો આમાં કેવું હોય કે જે પદાર્થ હોય દોરીનો એ પહેલાં આટલું આવે ઉપર, પછી આટલું ઉપર આવે, પછી એક સમય આવશે જ્યારે છેલ્લે આટલું ઉપર આવી જશે, જેનાથી વધારે ઉપર એ નહીં જઈ શકે. તો આ જે અંતર છે ને આપણું, આ એને આપણે કહીએ છીએ કંપવિસ્તાર. એટલે સૌથી વધારે દૂર એ સમતોલન સ્થિતિથી જે જઈ શકે ને, સૌથી દૂરનું બિંદુ સમતોલન સ્થિતિથી, એને આપણે કંપવિસ્તાર કહીએ છીએ. અને આ જે આ વાળું જે છે ને એને આપણે સ્થાનાંતર કહીએ છીએ. અને જેમ આ જે દોરી છે ને એના ઉદાહરણમાં આ જે વચ્ચેની આ જે લાઈન છે ને એ છે આપણી સમતોલન સ્થિતિ. ચાલો આગળ વધીએ. હવે આપણે જાણીએ ડોલનના વિષયમાં. ડોલન એટલે શું? તો આ જે દડાવાળું ઉદાહરણ હતું એમાં કેવું હતું? એકવાર નીચે જતું હતું, ઉપર આવતું હતું, પાછું અહીંયા આવતું હતું એમ. તો આજે જ્યારે આખું એક સાયકલે પૂરી કરે ને તો એને આપણે ડોલન કહીએ છીએ. મતલબ કે જ્યાંથી શરૂઆત કરી આગળ વધ્યો પાછો એ જ જગ્યા પર આવી જાય ને, અને પછી એ પાછું જ્યારે પાછું ચાલુ કરે ને તો એ નવો રસ્તો ના હોય, એ જૂનો જ હોય. જેમ કે હવે આ વાળું ઉદાહરણ જોઈએ તો એમાં પાછું અહીંયા આવી ગયું, તો આ ડોલન નથી, કારણ કે પાછું હવે પાછું બીજી તરફ પણ ઉપર જશે. તો ડોલન શું કહેવાય? કે એ એક જગા પર ગયું અને પાછું એ જાતિ શરૂઆત કરેલી ત્યાં જ આવે
અને હવે જ્યારે પાછું આગળ વધશે ને તો એને જે પહેલા જે રસ્તો લીધેલો ને એ જ પાછો લે, એને આપણે દોલન કહીએ. પછી આવે છે આવર્તકાળ. એટલે આ ડોલન કરતી વખતે જેમ કે એટલે અહીંયા નીચે જવાનું, ઉપર પાછું નીચે જઈને અહીંયા એની જગા પર આવવામાં જેને કુલ સમય લીધો ને એને આપણે કહીએ છીએ આવર્તકાળ. એટલે એને કેટલો સમય લીધો આ એકવાર આ રસ્તો પૂરો કરવા માટે. અને આવૃત્તિ, આવૃત્તિ એટલે કે એક સેકન્ડમાં કેટલી વાર એ આ વસ્તુ કરે છે, આ રસ્તો કેટલી વાર લે છે, જે આપણું પદાર્થ છે એ આ રસ્તો કેટલી વાર લે, એને આપણે આવૃત્તિ કહીએ છીએ. તો હવે આપણે એક ઉદાહરણ જોઈએ આવૃત્તિના વિષયમાં. માની લો કે કોઈ વસ્તુ છે જે 5 સેકન્ડની ઝડપે સરળ આવર્ત ગતિમાં ફરે છે. જેમ કે આવ્યો આપણો આ જે દડો છે, જે અહીંયાથી બાંધ્યો છે, અને આ એની સમતોલન સ્થિતિ છે, આ જે જગા છે. તો એ ઉપર જશે, એ ઉપર ગયું, નીચે આવ્યું, પાછું આ તરફ ઉપર ગયું, પાછું અહીંયા આવ્યું. તો આમાં એ તો લખ્યું છે કે 5 સેકન્ડની ઝડપે સરળ આવર્ત ગતિમાં ફરે છે, તો એની આવૃત્તિ કેટલી થઈ? તો આવૃત્તિ હોય ને એને આ રીતના લખાય છે. એટલે 1નો ભાગાકાર કુલ લીધેલા સમયથી. તો અહીંયા એ 5 સેકન્ડ છે, તો આ થઈ ગયું 1/5, તો એ થઈ ગયું 0.2 હર્ટ્ઝ. આ આપણું જે સમતોલન હોય ને, એટલે આપણું જેટલું પણ આ વસ્તુ થાય ને, તો આ આવૃત્તિ જે છે ને એને આના યુનિટમાં લખાય છે હર્ટ્ઝના. અને હર્ટ્ઝની લખવું હોય ને તો તમે એને સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકો છો, આવી રીતના પણ હર્ટ્ઝને લખી શકો છો. તો આ થઈ ગઈ આપણી આવૃત્તિ. આજ માટે બસ આટલું જ. હવે બીજી વાર જ્યારે આપણે મળશું ને તો આપણે ઘણી બધી બીજી વસ્તુઓ જાણીશું, એટલે કે ગતિ કેટલા, એટલે આપણી તરંગ કેટલા પ્રકારના હોય છે, પછી આપણે આ ધ્વનિનો આપણા રોજના જીવનમાં કઈ રીતના ઉપયોગ કરી શકીએ છીએ, એ બીજી ઘણી બધી વસ્તુઓ છે, તે બધું આપણે આગળ જાણીશું.